तो आरटी अंतर्गत जे कायदो छे ते कायदानो दुरुपयोग जे लोको करी रह्या छे, जे धनिक वालीओ करी रह्या छे, तेमने खरेखर शरम आवी जोईए के तेओ गरीबोनो हक छीनवी रह्या छे। खोटा आवकना पुरावा लई आवे, बधी ज माहिती खोटी बतावे अने पोताना बाळकने मोंघी शाळामां, खानगी शाळामां एडमिशन अपावे, त्यारे ए लोकोए खरेखर एवुं जोवुं जोईए के तेओ बीजी कोई पण जग्याए एडमिशन लई शके छे। जो तेमनी जग्याए गरीब बाळकने एडमिशन मळे तो तेनुं कल्याण थशे, पण तेओ विचारता नथी, मात्र पोतानो ज स्वार्थ तेओ विचारता होय एटला माटे आवुं थाय छे। आपणी साथे छे कोंग्रेस प्रवक्ता मनीष दोशी जोडाई चुक्या छे। मनीषभाई आपनुं स्वागत छे। मनीषभाई, जे आ कायदो आरटी अंतर्गतनो जे कायदो छे, कोंग्रेस लावी हतुं आ कायदो, परंतु हवे तेनो जे दुरुपयोग थई रह्यो छे, खोटी रीते जे धनिक वालीओ छे तेनो उपयोग करी रह्या छे, आप शुं कहेशो के कई रीते आमां सुचारू रीते तमाम वस्तु चालवी जोईए, ए कई रीते थई शके? મિથુન, પહેલા તો વીટીવી ના ટીમ ને, તમારા રિપોર્ટર જયંતિ ચૌધરી અને સમગ્ર ટીમ ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેમને સમાજમાં એક ઉત્તમ પ્રકારનું પત્રકારિતાના સિદ્ધાંત ને નિભાવે. તમે આજે એ વાપસ લઈને આવ્યા છો કે જેમાં ગરીબ બાળકોના અધિકાર માટેની એક તમે ઉત્તમ ઉજાગર કરી છે વાતને, કઈ રીતે ખોટા સર્ટિફિકેટ મેળવવા, કઈ રીતે પ્રવેશ મેળવવો, એ આપણી સમાજની આ બધી છે જે સરકારી તંત્ર કઈ રીતે લોકોને સર્ટિફિકેટ આપે, ગરીબ બાળકોને સર્ટિફિકેટ મેળવવું હોય વાલીઓને તો હાલાકી પાડાવાર મુશ્કેલી જાય, લાઈનો લાગે, અને બીજી બાજુ માલે તું જાય પોતાના બાળકને આ લાભ મેળવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન છે. 2009 માં તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વ યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ 6-14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપીને 25% બેઠકો ખાનગી શાળાઓમાં એમના માટે રિઝર્વ કરી. આ કાયદા નો અભિગમ જ એ હતો કે સમાનતા આવે, મોંઘી ફી વાળી સ્કૂલની બાળકમાં બાળકોને મજબૂરીથી પૈસાના અભાવે સારી સ્કૂલમાં અભ્યાસ કરવાની તક નથી મળતી, એ તક આપવા માટેના શુભ હેતુથી આ કાયદો આવ્યો. કમનસીબે ગુજરાતમાં 5-5 વર્ષ સુધી એ કાયદાની અમલવારી નહોતી, અને અટકચી અમલવારી છેલ્લે 3 વર્ષથી છેલ્લે અમલવારી થાય તો તેમાં પણ આવા કિસ્સાઓ સામે આવે, અને આજે પુરાવા રૂપે જે રીતે હું વીટીવી ને જોઈ રહ્યો હતો, એક દસ્તાવેજી જે સામે આવ્યા, શું સરકાર આ નથી જોતી, શું સરકારના તંત્રને આ ખબર નથી, શું સર્ટિફિકેટ લેવા આવનાર ગાડી પાર્ક કરીને આવકનું સર્ટિફિકેટ લે છે, શું એ કઈ વગ અને ઓળખાણથી લે છે, તમે તલાટી આગળ કોઈનું સર્ટિફિકેટ લેવા જાઓ, તમે ગરીબ છો તો તમને 10 પ્રશ્ન પૂછવામાં આવશે, પણ તમે પૈસાદાર છો તો તમને ફટ કરતું એડમિશન માટેનું જે તમારે જોઈતું પ્રમાણપત્ર મળી જાય છે. આ દુઃખની બાબત છે. હું વીટીવીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિકપણે ખોટા સર્ટિફિકેટ ઇસ્યુ કરનાર તેમની ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે, અને જે લોકોએ ખોટી રીતે સર્ટિફિકેટ મેળવ્યા છે તેમની ઉપર પણ એવી કડક કાર્યવાહી થશે. કોઈને નીચા દેખાવાના કે અથવા એનું નથી, પણ આ ગરીબ બાળકનો હક છીનવવા માટેની વાત છે, અને સરકારી તંત્ર એની વ્યવસ્થાને ચુસ્ત કરવી પડશે, એમને વ્યવસ્થા તંત્રને સુધારવું પડશે. આપણે જોયું છે પેલા જાતિના ખોટા પ્રમાણપત્ર મેળવવા, આવકના ખોટા પ્રમાણપત્ર મેળવવા, ખોટી રીતે સરકારી લાભો મેળવવા, ખોટા રેશન કાર્ડો કાઢવા, અને અત્યારે તો જે સૌથી મોટો ગુનો કહેવાય કે ગરીબનો હક છીનવી અને પૈસાદારો કઈ રીતે ખોટા સર્ટિફિકેટ મેળવ્યા છે, આ એક ગંભીર બાબત છે, અને આની તપાસ આ માત્ર એક બે સ્કૂલ પૂરતું નથી, આમાં સંચાલકો જે તે શાળાના સંચાલકો અને ડીઓ ઓફિસના કચેરીના અને સરકારી તંત્ર ભરેલું છે એવું મારો સ્પષ્ટ આક્ષેપ છે. એટલા માટે કારણ કે અધિકારીઓ પોતાની મનમાની રીતે જે ખેલ પાડી રહ્યા છે અને આખી શિક્ષણ વ્યવસ્થાને તહસનહસ કરી રહ્યા છે, તે પણ એક ચિંતાનો વિષય છે. જી જી મનીષભાઈ, જે આવકના દાખલા હોય છે તેની સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ જોડવામાં આવે તો આ મુશ્કેલી દૂર થઈ શકે, શું આપને એવું લાગી રહ્યું છે? નિશ્ચિતપણે આના માટેની વ્યવસ્થા તંત્રમાં જે થઈ છેલ્લા 3 વર્ષથી આ ફરિયાદ આવતી હતી, અને પણ આજે પુરાવા રૂપે રજૂ કરી છે. પડદા ફાસ્ટ કર્યો છે, જે પેલા અનેક વખત આ ચર્ચા આવતી હતી કે ભાઈ પૈસાદાર જે મારી બાજુમાં રહે છે, એક સફાઈ કામદારના દીકરાને ન મળે, એક બિચારા ગરીબ માણસ હોય જે વિધવા માનો દીકરો એને એડમિશન ન મળે, એના બાળકને શિક્ષણ નો અધિકાર ન મળે, પૈસા મારે તો મનીષભાઈ તેની ઉપર પગલા ભરાવવા જોઈએ. જી 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 મનીષભાઈ, ભાજપ તરફથી જયેશ વ્યાસ આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ આપનું સ્વાગત છે. જયેશભાઈ, જે રીતે ગરીબોનો હક જે વાલીઓ છીનવી રહ્યા છે આરટી અંતર્ગત, શું કાર્યવાહી તેમના પર થવી જોઈએ એવું લાગી રહ્યું છે, અને ખોટા આવકના દાખલા ક્યાંથી લઈ આવે છે? બિલકુલ મિથુનભાઈ, આમાં કોઈ પણ શંકાને સ્થાન ન હોઈ શકે કે કોઈ પણ વ્યક્તિ સમાજમાંથી આ બધી તરફ જતું હોય અને ખોટા કાર્યમાં કાર્યાન્વિત થતું હોય તો તેની સામે પગલાં લેવા જ જોઈએ. બીજી વખત તો ચોક્કસપણે કહીશ.
खोटा आवक ना दाखला जे पण आपता होय तेनी पण पण कार्यवाही थवी जोईए, एमां कोई शंका न होई सके। परंतु साथे साथे एमनी साथे ज्यारे आपणे मांगीए छीए दाखला त्यारे તેમને પાસે પૂરતા ડોક્યુમેન્ટ માગી એમના સ્ટેમ્પિંગ ઉપર સ્ટેમ્પના પેપર ઉપર પણ આ કાર્યવાહી કરી અને ત્યારબાદ ડોક્યુમેન્ટ આપે છે, બંને વાત સાથે ચાલશે। એક વાત છે કે ક્યાંક મોરલ જેવી પ્રક્રિયા સમાજની અંદર થવી જોઈએ। તમે હમણાં હિન્દી મીડિયમની વાત કરી મિથુનભાઈ, હું તમારી ચર્ચા બરાબર જોતો હતો। એ જ વ્યક્તિને છેલ્લે એમ થાય છે કે હવે ખોટી સર ઉપર શું કે ખોટી લાઈન ઉપર શું કે અને માણસ બહાર પાછો ફરે છે। આ આખી કાર્યવાહી સરકાર દ્વારા જે બી કરવામાં આવે છે તો આપણા વંચિત માટે છે। કોઈ પાછળ રહી ગયું છે તો તેનો હાથ પકડીને આપણે આગળ લઈ જઈએ તેના માટેની આ પ્રક્રિયા છે, વ્યવસ્થાઓ છે। ત્યાં સમાજની અંદર એના સામાજિક મૂલ્ય વ્યક્તિના એ એક વિષય છે, એમાં તો આપણે વિચારવું જ પડે। પરંતુ સાથે સાથે તમને એક વાત પણ ચોક્કસપણે કહીશ કે આ પ્રકારની કેટેગરીમાં 13 લોકોની કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આંગણવાડીમાં ભરેલા બાળક હોય તેને પણ પ્રાથમિકતા આપીએ છીએ, કોઈ બાળક જો અનાથ હોય તો તેને પ્રાથમિકતા આપીએ છીએ, ઊંચાઈની ધરાવતું બાળક હોય, અને આ પ્રકારના બાળકોને આપણે આવક સાથે સંગત કરતા નથી। હું આ ચર્ચાને થી અલગ વાત કરું છું કે એ પણ આપણે કામ કરતા રે ભાઈ આપણે ત્યાં થતી જ હોય છે। 2013-14 થી જે વાત શરૂ થઈ ગુજરાત સરકાર દ્વારા અને 2020-21 સુધી જો આપણે ગણીએ તો 386,272 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। 2020-21 પણ 75,000 ઉપરાંતના બાળકોને પ્રવેશ અપાયો છે। પરંતુ ચોક્કસપણે મિથુનભાઈ તમે અને ભાઈ ચૌધરીજી જે રીતે કામ કર્યું છે, સમાજ સામે ઉજાગર કરવાનો આ મુદ્દો કર્યો છે, કે એ બિલકુલ બિલકુલ જેને કહેવાય ને કે આવકાર્ય છે, અને એના દ્વારા ક્યાંથી એને પગલાં લેવા પડે સરકાર દ્વારા એ કરવાના જોઈએ છે। એક વસ્તુ સાથે સાથે કહી કે જ્યારે આવી વાત લાગે ત્યારે શાળાઓને પણ ઠરાવ કરીને એમના માટે એમને સત્તા આપવામાં આવી છે કે આ સત્તા દ્વારા એ લોકો તેમની પણ સીધી કાર્યવાહી કરી શકે। આપણે જેમ આંગણવાડીના બાળકો કે અનેક પ્રકારના નિયમો છે 13 કેટેગરીના, તો એને બાદ કરતા બીજી કોઈ વ્યક્તિઓને આવક માટે યોગ્ય ન લાગે તો શાળાઓ પણ આના માટે સક્ષમ છે ફરિયાદ કરવા માટે અને તેને એના એનું રદબાતલ કરવા માટે પણ સક્ષમ છે, અને સાથે પોલીસની કાર્યવાહી પણ આ કાયદા અંતર્ગત થઈ શકે છે। જી 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 તમે આ વાત લઈને આવ્યા છો તેની સાથે બિલકુલ, અને 2017 થી આપણે આ કાર્યવાહી ઓનલાઈન કરી એ વાત છે મિથુનભાઈ કે જેની પર જે ખોટું કરે છે દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ અને આપણે કરીશું, પણ એની સાથે સાથે સમાજની અંદર પણ ક્યાંક આપણા ભાઈઓ આભાર જયેશભાઈ, આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા તે